આંકડાશાસ્ત્ર ધોરણ 11 ભાગ 12 ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ. ગયા લેક્ચરમાં આપણે સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કરેલો હતો. હવે પાસ પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભ આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો એના માટે જોઈએ કે જ્યારે વિવિધ સ્થળો, વસ્તુઓ, સમય માટે કે એક કરતાં વધુ લક્ષણની માહિતી એકઠી કરેલી હોય ત્યારે તે માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે પાસ પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. આપણી પાસે કોઈ સ્થળની માહિતી છે, વસ્તુની માહિતી છે કે સમય વિશે કોઈ પણ માહિતી હોય, બરાબર, એને આકૃતિમાં રજૂ કરવાની હોય તો પાસ પાસેના સ્તંભ દર્શાવતી આકૃતિનો ઉપયોગ થાય છે. હવે ખાલી સ્તંભ આકૃતિ હતી એમાં માત્ર એક જ ગુણને અનુલક્ષીને આપણે જોવાનું હતું, પરંતુ આમાં એકસાથે બે ગુણો દર્શાવી શકીએ છીએ. અને જો આગળ આપણે જોયું જ છે કે સમય આપેલો હોય તો એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી, પરંતુ અન્ય કોઈ ગુણ લક્ષણ હોય તો એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. કઈ રીતે? તો આપણે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ 25 છે. કોઈ એક વર્ષ દરમિયાન એક શહેરની કોલેજની વિવિધ શાખામાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આપણે આપેલી છે. જો એમાં વિદ્યા શાખા છે, એમાં વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન, ઇજનેરી, તબીબી ને કાયદાશાસ્ત્ર છે. એમાં છોકરાઓની સંખ્યા 500, પછી 700, 200, 300, 100 અને 100 એવી રીતે છે. એવી રીતે છોકરીઓની સંખ્યા છે. હવે આ સમયને અનુલક્ષીને માહિતી તો છે નહીં, એટલે આપણે આને ચડતા ક્રમમાં ગોઠવવી જોઈશે. તો શું કરીએ? છોકરીઓની અથવા તો છોકરાની બેમાંથી એકની સંખ્યાને પસંદ કરીએ અને એકના ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ. તો આપણે છોકરાઓની સંખ્યા પસંદ કરીએ અને એના ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ. તો ઉતરતા ક્રમમાં સૌથી વધારે 700 છે. તો શેમાં છે 700? વાણિજ્યમાં. તો પહેલાં વાણિજ્ય લખશું, ત્યાર પછી વિજ્ઞાનમાં વધુ છે એટલે ત્યાર પછી વિજ્ઞાન લખશું, ત્યાર પછી ઇજનેરીમાં વધુ સંખ્યા છે એટલે ઇજનેરી, અને તબીબી અને કાયદાશાસ્ત્રમાં તો સમાન જ છે એટલે એ આડાવડા થઈ જશે તો ચાલશે. પછી વિષય મુજબ છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા લખતું જવાનું છે, જે નીચે આપણે કોષ્ટકમાં દર્શાવેલ છે. હવે આગળ જોઈએ કે કઈ રીતે છે એ સ્તંભમાં રજૂ કરવાનું છે. તો આપણે શું કરવાનું છે? ગ્રાફ પેપર લેવાનું છે, ફરજિયાત ગ્રાફમાં દોરવવાનું છે, એ યાદ રાખજો, બરાબર. હવે ગ્રાફ પેપર લેવાનું છે, એમાં એક્સ અક્ષ દોરવાની છે, વાય અક્ષ દોરવાની છે. જો કઈ રીતે એ આપણી સામે છે એ રીતે દોરી નાખવાની. દોરાઈ ગયું. પછી પ્રમાણ માપની જરૂરિયાત છે. આપણે જોયું કે સૌથી વધારે સંખ્યા કેટલી છે? 700 છે. એટલે 700 સમય જાય એ રીતે આપણે ગ્રાફ રજૂ કરવાનો રહેશે. તો આપણે વાય અક્ષ ઉપર છે એ 0થી સ્ટાર્ટ કરીને 800 સુધી લખશું. અને વાય અક્ષ ઉપર શું લેવાનું છે? વિદ્યાર્થીની સંખ્યા. અને એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? વિદ્યા શાખા. યાદ રાખજો, એક્સ અક્ષ ઉપર વિદ્યા શાખા અને વાય અક્ષ ઉપર છે એ વિદ્યાર્થીની સંખ્યા. તો હવે વિદ્યા શાખા કઈ હતી? વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, વિનયન, તબીબી અને કાયદાશાસ્ત્ર, એવી રીતે લખી નાખવાનું. પછી આગળ છે એ રકમ હતી, અને પછી આપણે કોષ્ટક બનાવ્યું હતું એમાં આપણે જોતું જવાનું છે કે શું છે. જો છોકરાઓની સંખ્યા છે એ કેટલી છે? વાણિજ્યમાં 700 અને છોકરીની સંખ્યા કેટલી છે? 600, બરાબર. તો 700 સુધીનો સ્તંભ આપણે દોરવાનો રહેશે. અને પછી છોકરીઓની સંખ્યામાં ક્યાં સુધીનો? 600 સુધીનો. પછી વિજ્ઞાન છે, તો વિજ્ઞાનમાં જોવો જોઈએ કેટલું છે. છોકરાઓની સંખ્યા કેટલી છે? 500 અને છોકરીઓની સંખ્યા કેટલી છે? 400. તો એમાં છોકરાઓમાં 500 સુધી દોરવાનું છે, છોકરીઓમાં 400 સુધી દોરવાનું છે. ત્યાર પછી ઇજનેરીમાં જોઈએ છોકરાઓની કેટલી છે? 300 અને છોકરીઓની કેટલી છે? 100. એટલે એ રીતે છે એ સ્તંભમાં રજૂ કરતું જવાનું. પછી વિનયનમાં જોઈએ તો વિનયનમાં છોકરાઓ 200 છે અને છોકરીઓ 300 છે, એટલે ઉપર દર્શાવ્યા મુજબ આપણે સ્તંભ દોરતા જશું. પછી તબીબી છે, તબીબીમાં બેયની સંખ્યા સમાન છે, બરાબર. તો બેયની કેટલી છે? 100 છે, તો એ રજૂ કરી દેવાની. પછી કાયદાશાસ્ત્રમાં છોકરાઓ 100 છે અને છોકરીઓ કેટલી છે? 200 છે, એ રીતે સ્તંભ દોરી નાખવાના. હવે સ્તંભ દોરી તો નહીં ખા આપણે,
પણ કયા છોકરીઓની સંખ્યા દર્શાવે છે અને કઈ છોકરાની સંખ્યા દર્શાવે છે એ તો આપણે ખબર નથી. એટલે આપણે શું કરવાનું, ઉપર પહેલાં તો પ્રમાણમાં આપ લખી નાખવાનું, એક્સ અક્ષ તો એક્સ અક્ષ લખવાનું, પછી એક્સ અક્ષ ઉપર શું લીધું છે, વિદ્યાશાખા લીધી છે ને, તો આપણે એક્સ અક્ષ કરીને શું લખશું, વિદ્યાશાખા. ત્યાર પછી વાય અક્ષ લખવાનું, અને વાય અક્ષ ઉપર શું લીધું છે, તો કે વાય અક્ષ ઉપર એક બોક્સ બરાબર એટલે આપણે કેટલા વિદ્યાર્થી લીધા છે, તો કે એક સેન્ટીમીટર બરાબર 100 ગાળે લીધા છે ને, એટલે એક સેમી બરાબર શું લખશું, 100 વિદ્યાર્થીઓ. પછી છોકરા અને છોકરીઓની સંખ્યાને આપણે અલગ અલગ બતાવવાની છે, એટલે જુદી જુદી ડિઝાઇન કે આકૃતિ વડે આપણે દર્શાવી શકીએ. તો એક બોક્સ લખશું. જો આમાં આપણે છે ને છોકરાઓની સંખ્યામાં શું કરશું, પેન્સિલથી કલર પૂરી દેશું આખા સ્તંભમાં, અને છોકરીઓની સંખ્યા છે એ લાઇનિંગ દ્વારા દર્શાવશું. આ રીતે તમને મનપસંદ કોઈ પણ ડિઝાઇન છે એની અંદર કરી અને છોકરા અને છોકરીઓની સંખ્યા તમે અલગ પાડી શકો, અને આ રીતે છે એ આપણે ગ્રાફ દોરી શકીએ છીએ. હવે ત્યાર પછી એક છે, જો શું છે, એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન તેમજ વેચાણની વિગતો આપેલી છે અને આકૃતિમાં આપણે દર્શાવવાની છે. તો વર્ષ છે જો 2011, 2012, 2013, 2014 અને 2015, અને ઉત્પાદન છે કેટલું ઉત્પાદન થયું હતું, તો કે 120 લાખ રૂપિયા, 150 લાખ રૂપિયા, 130 લાખ રૂપિયા, 140 લાખ રૂપિયા અને 160 લાખ રૂપિયા. એમાંથી આપણે વેચાણ કેટલું કર્યું, તો કે 140, 145, 140, 160 અને 150. જો આ વર્ષ છે એટલે કે આપણે સમય દર્શાવે છે, તો જ્યારે સમય હોય ત્યારે શું કરવાનું છે, સમયના ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો આમાં ઓલરેડી ગોઠવેલ જ છે કે 2011 વર્ષ, 2012, 2013, 2014, 2015, એટલે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. એક શખ્સ ઉપર આપણે દર્શાવી દેશું 2011, 12, 13, 14 અને 15, અને વાય અક્ષ ઉપર જો આપણી સૌથી મોટામાં મોટી કિંમત કેટલી છે, 160 છે, એટલે આપણે 160 આવી જાય ને એ રીતે દર્શાવવાનું છે. અને સૌથી નાનામાં નાની કિંમત કેટલી છે, તો જોઈએ તો સૌથી નાનામાં નાની 120 છે, બરાબર. એટલે આપણે 20-20 ગાળો લેશું તો આરામથી સમાઈ જશે. કદાચ તમે 20 ન લ્યો ને તમારી રીતે લ્યો, બરાબર, તો પણ ચાલે. એવું ફરજિયાત નથી કે 20 જ ગાળો લેવો, પણ યોગ્ય લાગે, મસ્ત સ્તંભ દેખાય, આકૃતિ મોટી પણ દેખાય અને બધું સમાય પણ જાય એ રીતે સ્તંભો દર્શાવવાના રહેશે. હવે એક્સ અક્ષ ઉપર વર્ષ અને વાય અક્ષ ઉપર ઉત્પાદન વેચાણ જે છે, બે છે એ લાખ રૂપિયામાં છે એ લખવાનું. પછી આપણે શું કરીએ, જો 2011 કેટલું છે, તો કે 120 છે, તો 120 સુધીનો સ્તંભ છે એ આપણે દર્શાવવાનો રહેશે, બરાબર. ત્યાર પછી જોવો જોઈ કે વેચાણ કેટલું છે, 140 છે, તો 140 સુધી છે એ આપણે દર્શાવવાનું થશે, બરાબર. હવે જો આગળ કે આગળ જુઓ કે 2012 છે કેટલું છે, 150 છે, બરાબર, ઉત્પાદન, અને વેચાણ કેટલું છે, 145. તો એ મુજબ છે એ સ્તંભ દોરી નાખવાનો. પછી 2013 130 અને 140 છે, તો 130 અને 140 એ મુજબ આપણે સ્તંભ દોરતા જવાનું છે. 2014 અને 2015 પણ એ રીતે સ્તંભ દર્શાવી દેવાનો છે. હવે જો 20-20 ગાળો લીધો તો, બરાબર, તો તમારે પછી વચ્ચેના માપ આવતા હોય તો એની બેયની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે લેવાનું. જો કે અહીંયા 80-100 વચ્ચેનું છે, અને જો 90 હોય ને તો એને એક્ઝેક્ટ વચ્ચે લેવાનું, બરાબર. કે 60-80 છે, કે 80-100 છે, તો 80-100 90 દર્શાવે તો એક્ઝેક્ટ વચ્ચે દર્શાવવાનું, બરાબર. એ રીતે સ્તંભ દોરવાનો છે. અને પછી પ્રમાણમાં આપ લખવાનું કે એક શખ્સ ઉપર આપણે શું લીધું છે, વર્ષ લીધું છે, તો એક શખ્સ ઉપર શું લખી નાખશું, વર્ષ. અને વાય અક્ષ ઉપર આપણે શું લીધું છે, તો કે ઉત્પાદન અને વેચાણ છે, તો એક બોક્સ બરાબર કેટલું લીધું છે, 20 લાખ લીધું છે ને, તો આપણે શું લખશું, 1 સેન્ટીમીટર બરાબર 20 લાખ, બરાબર. હવે ત્યાર પછી જોવો, 1 સેન્ટીમીટર બરાબર 20 લાખ છે એ લેવાઈ ગયું. હવે બેયને અલગ અલગ દર્શાવવામાં મેં કીધું એ પ્રમાણે કે બે બોક્સ દર્શાવવાના, તમને મનપસંદ છે એ ડિઝાઇન બે સ્તંભમાં કરી નાખવાની, કે જેથી ઉત્પાદન અને વેચાણ આપણે બે અલગ અલગ દેખાય આવે, બરાબર. હવે આગળ કે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ છે,
એમાં શું કરવાનું હોય અને શું છે જો વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય સાથે આપણે આપેલી માહિતીને પરસ્પર સંબંધિત પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે આપણી પાસે કોઈ પેટા માહિતી છે, બરાબર, એને છે એ દર્શાવી છે, ત્યારે સાદી વિભાજિત સ્તંભ આકૃતિનો આપણે ઉપયોગ કરશું. હવે પેટા માહિતી એટલે શું? જુઓ કે કોઈ એક છે એ કુટુંબના જીવન નિર્વાહ માટે ખોરાક, કપડાં, ભાડું, બળતણ ને પરચૂણ ખર્ચની માહિતી આપેલી હોય તો કુલ ખર્ચ માટેનો એક સ્તંભ બનાવી શું કરવાનું છે? જુદા જુદા ચિહ્નથી પેટા ખર્ચની માહિતીને તે જ સ્તંભમાં દર્શાવવામાં આવે તો તેને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જો હવે આપણી પાસે છે એક કુટુંબના જીવન નિર્વાહ વિશેની માહિતી છે, એટલે બે કુટુંબ છે ને એનું છે એ આપણે કરવું છે, બરાબર, કે ગ્રાફ દોરવા છે. તો એ બે કુટુંબ માટે પહેલાં એક મોટો સ્તંભ દોરી નાખવાનો, એમાં કુટુંબ એ લખવાનું અને બીજામાં કુટુંબ બી લખવાનું, અને આખા સ્તંભમાં તમામ માહિતી પહેલાં આવી જવી જોઈએ કે ખોરાક છે, કપડાં છે, શિક્ષણ, બળતણ, ભાડું, જે કંઈ બાબત હોય ને એ બધીએ આપણે એક સ્તંભમાં દર્શાવી છે. અને આ રીતે જે રીતે રજૂ કરીએ ને એને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય, બરાબર. હવે એ વધારે પડતું સમજવું હોય તો આપણે એક ઉદાહરણ લઈએ, કે ઉદાહરણ 27 છે કે એક શહેરમાં રહેતા બે કુટુંબની માસિક ખર્ચની માહિતી આપણે આપેલી છે અને એને આકૃતિમાં દર્શાવવાની છે. તો માસિક ખર્ચ રૂપિયામાં જો સેના સેના માસિક ખર્ચ માટે છે, તો કે ખોરાક માટે, કપડાં માટે, શિક્ષણ માટે, બળતણ માટે, ભાડું, અન્ય અને કુલ માટે. એમાં કુટુંબ એ અને કુટુંબ બીનું બેયનું આપેલું છે કે કેટલો ખર્ચ થાય છે, બરાબર, આ તમામ વસ્તુમાં. હવે આ તમામ વસ્તુને આપણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ સ્વરૂપે રજૂ કરવાની છે. તો જોઈએ, ચાલો કે શું કરશું. પહેલાં વિગત છે એ પહેલાં આખું બોક્સ બનાવશું, એમાં વિગત લખી નાખશું. કઈ કઈ વિગત છે? તો કે ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું અને અન્ય, એટલી વિગત છે, બરાબર. પછી કુટુંબ એ લઈ લઈએ, તો કુટુંબ એનો ખર્ચ અને પછી વિભાજિત રેખા. પછી કુટુંબ બી લઈ લઈએ, એનો ખર્ચ અને એની વિભાજિત રેખા, બરાબર, એ રીતે લખવાનું રહેશે. તો પહેલાં ખર્ચ લખી નાખો, કેટલો છે? 8100 છે. હવે 8100, પછી કપડાંનો ખર્ચ કેટલો છે? 2700. શિક્ષણનો ખર્ચ કેટલો છે? 2880. બળતણનો ખર્ચ કેટલો છે? 1800. ભાડાનો ખર્ચ કેટલો છે? 1620. અને અન્ય કેટલો ખર્ચ છે? તો કે 900 છે. અને કુલ બધો થઈને ખર્ચો કેટલો થાય છે? તો કે 18000 રૂપિયા થાય છે. તો હવે આપણે શું કરતું જવાનું છે કે કુલ ખર્ચમાંથી છે ને એક એક વસ્તુ બાદ કરતી જવાની, પહેલાં કુલ ખર્ચ લઈ લેવાનો. કુલ ખર્ચ કેટલો થાય છે? 18000. હવે 18000માંથી ખોરાકનો ખર્ચ છે ને બાદ કરી નાખવાનો છે, બરાબર. એટલે આપણે શું મળશે? 9900 મળશે. હવે આપણી પાસે 9900 મળ્યા, હવે એમાંથી કપડાંનો જેટલો ખર્ચ હતો ને એ બાદ કરી નાખી, એટલે આપણે શું વધશે? 7200. હવે કપડાંનો ખર્ચ બાદ કરતાં આપણી પાસે કેટલા રૂપિયા વધે છે? 7200. હવે એમાંથી શિક્ષણનો બાદ કરી નાખીએ, એટલે શિક્ષણનો બાદ કરતાં આપણે કેટલા રૂપિયા વધે છે? 4320. હવે 4320 રૂપિયા છે. એમાંથી બળતણનો બાદ કરીએ એટલે આપણી પાછળ કેટલા રૂપિયા વધે છે? 2520. અને 2520માંથી ભાડું બાદ કરી નાખીએ એટલે ભાડું બાદ કરતાં આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા? 900. અને અન્ય ખર્ચ તો આપણી પાસે 900 જ હતો, એટલે તમામ વિગત દર્શાવાઈ ગઈ. અને છેલ્લે કેટલા વધે? 0 રૂપિયા વધ્યા તમામ ખર્ચનું કરતાં, બરાબર. એવી જ રીતે કુટુંબ બી માટે લખી નાખશું કે ખોરાકનો ખર્ચ, કપડાંનો, શિક્ષણનો, બળતણનો, ભાડા અને અન્ય તમામ ખર્ચ લખી નાખો. હવે બધાય થઈને ટોટલ કેટલો આપણે થાય છે? 20000 રૂપિયા થાય છે. હવે ખોરાક માટે લખવું છે તો શું કરશું? 20000માંથી ખોરાકનો ખર્ચ બાદ કરી નાખશું એટલે આપણી પાસે કેટલા રૂપિયા વધશે? 13000. 13000 વધ્યા, એમાંથી કપડાં બાદ કરી નાખીએ એટલે આપણી પાસે કેટલા રૂપિયા વધશે? 11000, બરાબર. હવે 11000 થયા, એમાંથી 2000 રૂપિયા છે એ બાદ કરી નાખશું એટલે આપણી પાસે કેટલા વધ્યા? 9000 રૂપિયા. હવે 9000 છે, એમાંથી બળતણના બાદ કરી નાખશું એટલે કેટલા રૂપિયા વધશે? 6000. હવે બળતણનું થઈ ગયું, હવે 6000 વધ્યા બધું બાદ કરતાં, બરાબર. એમાંથી ભાડું બાદ કરી નાખીએ એટલે કેટલા વધ્યા? 2000. અને આપણે અન્ય 2000નો ખર્ચ થાય છે એટલે છેલ્લે છે એ બધું કામ પૂરું થઈ જશે અને બધી વિગત છે એ થઈ જશે.
હવે કોષ્ટક આખું તૈયાર થઈ ગયું. હવે આપણે ગ્રાફ સ્વરૂપે રજૂ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે એક ગ્રાફ દોરવાનો છે. એક્સ અક્ષ દોરશું, વાય અક્ષ દોરશું. એક્સ અક્ષ ઉપર હું લખશું કુટુંબ એનો એક મોટો સ્તંભ અને કુટુંબ બીનો એક મોટો સ્તંભ, બરાબર. અને આપણે જોઈએ કે શરૂઆત ક્યાંથી થાય છે, કે આમાં તમામ વસ્તુ છે એમાં સૌથી નાનામાં નાની રકમ 900 છે, બરાબર. અને સૌથી મોટામાં મોટી જોઈએ તો 13000 છે. તો હવે આ બધું સમાઈ જઈને એ રીતે આપણે દોરવાનું છે. તો આપણે 1000-1000 ગાળો લઈ લઈએ ને તો વ્યવસ્થિત રીતે સમાવી શકીએ અને તમામ બાબતને છે એ વ્યવસ્થિત રીતે દર્શાવી પણ શકીએ, બરાબર. તો હવે જોઈ લઈએ. ચાલો સૌ પ્રથમ જોઈએ કે ખોરાકમાં કેટલો થાય છે. 9900, કપડામાં 7200, શિક્ષણમાં 4320, બળતણમાં 2520 અને ભાડામાં છે એ 900 છે. તો આપણે તમામ વસ્તુ છે એ દર્શાવતું જવાનું છે. ઉપરથી સ્ટાર્ટ કરીએ, બરાબર. ખોરાકમાં કેટલું છે? 9900, બરાબર. અને કુલ કેટલા હતા? 18000. એટલે 18000થી સ્ટાર્ટ કરવાનું છે અને 9900 સુધી એક બોક્સ બનાવી નાખવાનું સ્તંભની અંદર જ, બરાબર. અને એને કંઈક અલગ ડિઝાઇન વડે આમાં લાઈન વડે દર્શાવ્યું છે, બરાબર. ખોરાક દર્શાવાઈ ગયો. ત્યાર પછી હવે આપણે જોઈએ કે કપડાં ક્યાં સુધી છે. તો કે 7200 સુધી છે. એટલે 9900થી 7200 સુધીનું એક બોક્સ તૈયાર થશે. એને અલગ ડિઝાઇન વડે દર્શાવી દેવાનું છે. એટલે કપડાનું કામ થઈ ગયું. ત્યાર પછી છે શિક્ષણ, 4320 છે. એટલે પેલું 7200થી સ્ટાર્ટ કરવાનું અને 4320 સુધી એક બોક્સ બનાવવાનું છે. અને એ છે એ આપણું થઈ ગયું શિક્ષણનું. હવે શિક્ષણ પતી જાય ત્યાર પછી બળતણ છે. તો બળતણમાં કેટલું છે? 2520. 4320થી સ્ટાર્ટ કરવાનું છે અને 2520 સુધી દર્શાવવાનું છે. એટલે આપણે બળતણનું કામ પણ પૂરું થઈ ગયું. હવે છેલ્લે ત્યાં પછી ભાડું છે. ભાડું ક્યાં સુધી છે? 900 સુધી. એટલે 2520ના બોક્સથી 900 સુધી જાશું અને એક બોક્સ તૈયાર કરશું એને ભાડું કહેશું. અને છેલ્લે બાકી વધે છે એ આપણું અન્ય છે, બરાબર. એમાં બોક્સ કરી નાખશું અને તમામે તમામ પાંચે પાંચ વસ્તુ કુટુંબ એ અને કુટુંબ બીમાં, ખોરાક હોય તો બેમાં ડિઝાઇન સરખી જ કરવાની, કપડાં હોય તો બેમાં ડિઝાઇન સરખી કરવાની અને પાછી આ પાંચે પાંચ બોક્સને છે એ અલગ અલગ ડિઝાઇન વડે દર્શાવવાનું રહેશે, બરાબર. એવી રીતે કુટુંબમાં બી માટે કરી નાખીએ. કુટુંબ બીમાં જો કુલ કેટલા છે? 20000. અને ખોરાક માટે ક્યાં સુધી પહોંચ્યા? 13000 સુધી. એટલે 20000થી સ્ટાર્ટ કરી અને ક્યાં સુધી જવાનું છે? 13000 સુધી જવાનું છે. એટલે ખોરાકનું પૂરું. ત્યાર પછી કપડાંનું જોઈએ તો 11000 સુધી છે. આપણે 13000 અટકાતા, ત્યાંથી 11000 સુધીનું એક બોક્સ કરવાનું છે અને એમાં કપડાં દર્શાવી દેવાના, બરાબર. ત્યાર પછી છે 9000, શિક્ષણનું છે, બરાબર. તો 11000 અટકાતા, ત્યાંથી સ્ટાર્ટ કરી અને 9000 સુધીનું એક બોક્સ રજૂ કરવાનું છે, બરાબર. એ શિક્ષણનું થઈ ગયું. ત્યાર પછી છે બળતણ માટે, તો 6000 છે. એટલે 9000 અટકાતા, ત્યાંથી 6000નું, એટલે બળતણનું કામ પૂરું થઈ જશે. ત્યાર પછી જોઈએ કે ભાડું છે, તો 2000 છે. તો 6000 અટકાતા, ત્યાં સુધી 2000 સુધીનું, એટલે એક ભાડું વ્યવસ્થિત રેડી થઈ ગયું. અને ત્યાર પછી જેટલું વધે ખાલી ત્યાં શું કરી નાખવાનું? અન્ય છે. તમામ બોક્સને જુદા જુદી ડિઝાઇન વડે દર્શાવવાના છે. બે કુટુંબમાં ખોરાક હોય તો સેમ ડિઝાઇન કરવાની, બેના કપડાંની સેમ ડિઝાઇન, શિક્ષણ બધું સેમ છે એ ડિઝાઇન વડે દર્શાવવાનું છે, બરાબર. પછી પ્રમાણમાપ લખવાનું ભૂલાય નહીં. પ્રમાણમાપમાં શું થશે કે પ્રમાણમાપ રજૂ કરીએ, બરાબર. તો પ્રમાણમાપમાં આપણે જો એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? કુટુંબ. અને વાય અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? 1 સેન્ટીમીટર બરાબર 1000 રૂપિયા લીધા છે એ લખવાનું ભૂલાય નહીં, બરાબર. આ થઈ આપણી સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. હવે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ પછીનું આગળના લેક્ચરમાં આપણે નવી આકૃતિ ભણવાની રહેશે, બરાબર. થેન્ક યુ.